હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે હવે આપણે ધીરે ધીરે એકી એકી કોષાંગિકાઓ તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે પહેલાં આપણે જોયું હતું કોષરસ પટલ, પછી જોયું કોષ દિવાલ, પછી આપણે અંતઃપટલમય તંત્રમાં અંતઃકોષરસ ઝાળ વિશે જોયું, અને હવે આપણે અંતઃકોષરસ ઝાળ બાદ આપણે જઈએ છીએ મુખ્ય અને અગત્યની અંગિકા એવી ગોલગીકાય તરફ. ગોલગી બોડી ઓર ગોલગી એપરેટસ ઓર ગોલગી કાય. હવે જ્યારે આપણે ગોલગી કાયનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે પહેલાં, મેં તમને અગાઉ એ કીધેલું કે આપણે જ્યારે કોઈ પણ અભ્યાસ કરતા હોય ને, પહેલાં એની હિસ્ટ્રી જાણી લેવી જોઈએ, ઇતિહાસ એનો શું છે. તો સૌથી પહેલાં 1898માં, બરાબર, સોરી જો 96 લખાઈ ગયું, 1898માં કોમેલો ગોલગી નામના સાયન્ટિસ્ટ હતા, એના નામ ઉપરથી જ આને ગોલગી બોડી કહેવાય છે. તો જે કોમેલો ગોલગી નામના વૈજ્ઞાનિક હતા, એ કોમેલો ગોલગીએ સૌ પ્રથમ કોવળ પક્ષી આવે ને એના કોષમાં પહેલી વાર અભિરંજક હતું, સિલ્વર નાઇટ્રેટ. લખતો નથી, યાદ રાખજો, સિલ્વર નાઇટ્રેટ અભિરંજક, AgNO3 સિલ્વર નાઇટ્રેટ અભિરંજક તરીકે ઉપયોગ કરી, અને એમાં એણે સૌ પ્રથમ ગોલગી કાય જોઈ. એટલે એણે ગોલગી બોડી અથવા ગોલગી એપરેટસ એવું નામ આપ્યું. હવે આ ગોલગી બોડીનું સર કામ શું છે અને એની રચના શું છે? પહેલાં આ બે વસ્તુ, ઇતિહાસ હવે આપણને ખબર પડી ગઈ કે 1898ની અંદર કોમેલો ગોલગીએ ઘોડના કોષમાં સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ કરીને, અભિરંજિત કરીને એણે ગોલગી કાય રચના જોઈ. આ રચનાની અંદર એણે પાતળી પાતળી નલિકાઓ જોઈ, આવી અનિયમિત રકાબી શેપમાં, એટલે કે તખ્તી જેવા આકારમાં, રકાબી શેપના આકારમાં એણે આવી ઘણી બધી નલિકાઓ જોઈ. એને એણે નામ આપ્યું સિસ્ટરની. શું નામ આપ્યું? સિસ્ટરની નલિકાઓ. ચપટી આવી રકાબી જેવી બનેલી નલિકાઓ હતી, એ નલિકાને એણે નામ આપ્યું સિસ્ટરની, બરોબર છે. હવે આ સિસ્ટરનીનો વ્યાસ કેટલો હતો? તો એ એક માપ તમારે યાદ રાખવાનું છે, 0.5 માઇક્રોન થી 1 માઇક્રોમીટર અથવા માઇક્રોમીટર સુધીની એનો વ્યાસ હતો, બરોબર. તો આ એની લંબાઈની 0.5 માઇક્રોન થી 1 માઇક્રોન સુધીની એનો માપ હતું. હવે આવી ઘણી બધી હતી. હવે તમને પહેલાં જણાવી દઉં કે અંતઃકોષરસ ઝાળ, ER, જે આપણે પહેલાં કીધું હતું, તો આ અંતઃકોષરસ ઝાળ છે ER, એની અંદર રિબોઝોમ છે. તો રિબોઝોમ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, લિપિડનું સંશ્લેષણનું કાર્ય કરે છે. જો રિબોઝોમ નહીં હોય તો લિપિડ સંશ્લેષણનું કાર્ય કરે છે. આ તમને બધાને ખબર છે. હવે તમે આગળ આવો કે આ લિપિડનું સ્ટોરેજ કરીને અંતઃકોષરસ ઝાળની જે ઝાળ છે એમાંથી પ્રોટીન ભરેલી ચપટી નલિકાઓ દૂર થાય છે અને એ અહીંયા જોડાતી જાય છે બહિર્ગોળ ભાગ તરફ. એટલે હવે યાદ રાખજો કે ગોલગી કાયના બે ભાગ છે, એક છે અંતર્ગોળ ભાગ જેને કહેવાય ટ્રાન્સ, અને બીજો છે બહિર્ગોળ ભાગ જેને કહેવાય સિસ, બરાબર. બહિર્ગોળ ભાગ છે, સિસ છે. તો જે કાંઈ નલિકાઓ અંતઃકોષરસ ઝાળમાંથી છૂટી પડશે એ ગોલગી કાયમાં ડિપોઝિટ થશે. એટલે ઇનડાયરેક્ટલી કહેવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે ગોલગી કાયનું નિર્માણ શેમાંથી થયેલું છે? અંતઃકોષરસ ઝાળમાંથી. ગોલગી કાયનું નિર્માણ શેમાંથી થયું છે? અંતઃકોષરસ ઝાળમાં. એટલે જ આ પટલમય તંત્રનો ભાગ છે. ફરીવાર કહું છું, ગોલગી કાય શું છે? પટલમય તંત્રનો ભાગ છે, કારણ કે એનું નિર્માણ ક્યાંથી થયું છે? અંતઃકોષરસ ઝાળમાંથી એનું નિર્માણ થયેલું છે, બરોબર. હવે તો કે સાહેબ, ઈ ડિપોઝિટ થાય છે ધીરે ધીરે બહિર્ગોળ ભાગ તરફ, અને બહિર્ગોળ ભાગથી અંતર્ગોળ ભાગ તરફ પુખ્ત થવા જાય છે. જેમ જેમ આ નલિકાઓ પુખ્ત તરફ, એટલે કે સિસ ભાગ, સોરી ટ્રાન્સ ભાગ તરફ જતી જશે, એમ એના જે છેડાઓ છે એ છેડાઓ દબાતા જશે, અને દબાવાના કારણે એ છેડામાંથી આવા ગોલકો છૂટા પડશે. બીજું કે આ જે સિસ્ટર્નની છે એ પ્રવાહીથી ભરેલી હશે. આ પ્રવાહીમાં શું ભરેલું હશે? પ્રોટીન, લિપિડ એવા પદાર્થો ભરેલા હશે. તો ઇન શોર્ટ, તમે એક રીતે કહેવા જાઓ તો જે કાંઈ પ્રોટીન સંશ્લેષણ અંતઃકોષરસ ઝાળમાં થયું એનું પેકેજિંગ કરવાનું કામ એ કોનું છે? ગોલગી કાયનું. એટલે ગોલગી કાય ખરેખર કામ શું કરે છે? પેકેજિંગનું કાર્ય કરે છે.
अथवा तो व्यवस्थापन नु कार्य पण करे छे, मैनेजमेंट शेनु के क्या प्रोटीन संश्लेषण थयु, क्या थी आयु, एने संग्रह करवो ने एने क्या मोकलवू, एटले एक रीते मैनेजमेंट छे। आ प्रोटीन संश्लेषण थया बाद वधेला प्रोटीन नु अथवा तो लिपिड नु के जे स्टोर थाय छे ए क्या थी आवे छे, क्या जाय छे, ओलो ट्राफिक पोलीस नथी ओ वखत तक भाई अहींथी आवा दियो आम जाओ एम गोल्गी काय कार्य करे छे, ए अंतकोष्ठ प्रोटीन लावे छे, संग्रह छे, એનું ડિપોઝિશન તો પેકેજિંગ કરે છે, પેકેજિંગ કર્યા પછી જે પુખ્ત ટ્રાન્સ તરફનો પુખ્ત ભાગ છે, મેચ્યોર થઈ ગયેલો ભાગ, ત્યાંથી એ ગોલક સ્વરૂપે બરોબર અથવા તો કોથળીમય સ્વરૂપે એક ઘટક મુક્ત કરે છે, બરોબર, કે જેની અંદર પ્રોટીન ભરેલું હશે, ઉત્સેચકો ભરેલા હશે, અને આ મુક્ત થયેલો ભાગ એ બીજું કંઈ જ નહીં લાઇસોઝોમ છે, જેના વિશે આપણે હમણાં આગળ પાછા જોઈએ છીએ, બરોબર, ક્લિયર। એટલે આ પ્રોટીનનું ડિપોઝિશન સાથે સાથે ગોલ્ગી બોડીની અંદર અન્ય ઘટકો પણ બનશે, જેમાં સમાવિષ્ટ હશે ગ્લાયકોપ્રોટીન, ગ્લાયકોલિપિડ, બરોબર, આવા ઘટકો પણ ગોલ્ગી બોડીની અંદર બનતા હશે, બરોબર, જ્યારે એની અંદર સ્ટોર હશે ત્યારે આવા પદાર્થો એની અંદર બનશે, ક્લિયર। તો આ ગોલ્ગી બોડીનું મુખ્ય કાર્ય છે, ફરીવાર કાર્ય યાદ કરાવી દઉં કે એક કાર્ય છે પેકેજિંગ, બીજું કાર્ય છે મેનેજમેન્ટ અથવા તો ટ્રાફિક પોલીસ જેવું ગોલ્ગી બોડી કામ કરે છે, બરોબર, અને એનો સીસ ભાગ જ્યાં બધું ડિપોઝિશન થાય છે, ટ્રાન્સ ભાગ કે જ્યાં મેચ્યોર થઈને ગોલકો અથવા તો જેને તમે વેસિકલ્સ કહી શકો, વેસિકલ્સ તો પુટિકાઓ બહાર પડે છે, બરોબર, પુટિકાઓ દૂર થઈ અને મોટી પુટિકાઓ છે એ લાઇસોઝોમનું નિર્માણ કરે છે, ક્લિયર। હવે આગળ જોઈએ કે સર તો હવે નેક્સ્ટ અંગિકા વિશે આપણે જોવું છે, એનું નામ છે લાઇસોઝોમ। અંતઃપટલમય તંત્રનો નેક્સ્ટ પાર્ટ લાઇસોઝોમ। હવે લાઇસોઝોમ એ બીજું કંઈ નથી, લાઇસોઝોમ એ પુટિકા છે અથવા તો ગોલક છે કે જેની અંદર ઘણા બધા પ્રોટીનિયસ ઉત્સેચકો ભરેલા છે, બરોબર, મોટા ભાગના તમામ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, એટલે હું એવું લખી શકું પ્રોટીનના બનેલા ઉત્સેચકો, અને એવું ન લખું કે પ્રોટીનના બનેલા તોય ચાલે, કારણ કે ઉત્સેચકો મોટા ભાગે બધા શેના બનેલા છે, મોટા ભાગે, એટલે જ્યારે હું આવો શબ્દ પ્રયોગ કરું છું ત્યારે અમુક એવા હશે કે જે પ્રોટીનના નહીં હોય, એ તમને 12મા ધોરણમાં ખબર પડી જશે કે કયા ઉત્સેચકો પ્રોટીનના નથી, પણ અત્યારે આપણે એ ચર્ચામાં પડતા નથી, પણ ઉત્સેચકો શેના બનેલા હોય પ્રોટીનના યાદ રાખજો। તો લાઇસોઝોમ છે એની અંદર શું ભરેલું છે, ઉત્સેચકો। હવે આ ઉત્સેચકોનું કાર્ય શું છે, તો કે ઉત્સેચકો છે અલગ અલગ ઘટકોનું પાચન કરવાનું કાર્ય કરે છે, તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો કે આપણા પાચન માર્ગમાં અલગ અલગ ઉત્સેચકો છે, આ ઉત્સેચકો છે પાચનનું ક્રિયા કરે છે। હવે મુખ્ય ત્રણ ઘટકો આપણા પૃથ્વી ઉપર અથવા તો જીવ સૃષ્ટિમાં જે છે આપણી અંદર પણ છે, એ મુખ્ય ત્રણ ઘટકો છે, એક છે લિપિડ, બીજું છે પ્રોટીન, અને ત્રીજું નામ તમે બોલી જવા જોઈએ કાર્બોહાઈડ્રેટ અથવા તો કાર્બોદિત, અને છેલ્લો ભાગ જે આપણા ડીએનએ છે ન્યુક્લિયોટાઇડ અથવા ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ, બહુવચન લખો તો ન્યુક્લિયોટાઇડ્સ, જે આપણું ડી ઓક્સીરીબો ન્યુક્લિક એસિડ ડીએનએ જે છે દરેક કોષમાં સજીવમાં અંદર રહેલું ડીએનએ। હવે જો લિપિડનું પાચન કરવા માટે ઉત્સેચક જોઈએ તો ઉત્સેચકને કહેવાય, એક મિનિટ, ઉત્સેચકને કહેવાય લાઇપેઝ। પ્રોટીનનું પાચન કરવા માટે જે ઉત્સેચક હોય એને કહેવાય પ્રોટીએઝ, એઝ પ્રત્યે ઉત્સેચકને લાગે છે, જે ઘટકનું પાચન થતું હોય એની પાછળ એ લગાડી દો તો એ એઝ લગાડી દો તો એ ઉત્સેચક થઈ ગયો। કાર્બોદિતનું પાચન કરતો હોય, કાર્બોદિત અથવા કાર્બોહાઈડ્રેટ, તો કાર્બોહાઈડ્રેઝ, કાર્બોહાઈડ્રેઝ, અને ન્યુક્લિયોટાઇડનું જો પાચન કરતો હોય તો એને કહેવાય ન્યુક્લિએઝ। આ નામ છે એ સેલા છે, પણ યાદ રાખજો ક્યારેક પૂછાય ને તો ઘણાને ખબર જ નથી પડતી કે પ્રોટીનનું પાચન કોણ કરે, તો કે જે પ્રોટીએઝ હોય પ્રોટીનનું પાચન કરે, લિપિડનું પાચન કોણ કરે, તો કે લાઇપેઝ છે, બરોબર, એ લિપિડનું પાચન કરે, ન્યુક્લિએઝ છે એ ન્યુક્લિયોટાઇડ્સ અથવા તો ન્યુક્લિક એસિડ ડીએનએનું પાચન કરે। તો આ બધા જ ઉત્સેચકો આવા પ્રકારના લાઇસોઝોમમાં ભરેલા છે જે તમારા શરીરના પાચન માર્ગમાં છે, જે કોષ
એનાલાઇસોસોમમાં છે જે કોષ રસ સપાટીએ આવીને તૂટી જાય છે અને તમારા પાચન માર્ગમાં ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. તો લાઇસોસોમ છે એની પાસે એ કેપેબિલિટી છે કે આ બધા ઘટકોનું પાચન કરવાનું ઉત્સેચકો ધરાવે છે. હવે હાઇડ્રોલિઝ પ્રકારના ઉત્સેચકો કહેવાય, બધા કેવા છે? હાઇડ્રોલિઝ પ્રકારના ઉત્સેચકો, આ યાદ રાખજો. બીજું કે સાહેબ, આપણું આખું શરીર એ આ ત્રણ બધા ઘટકોનું જ બનેલું છે, તો ઇનડાયરેક્ટલી એવું પણ થઈ શકે કે જો લાઇસોસોમ આપણા શરીરના કોષના કોઈ એવા ઘટકના સંપર્કમાં આવ્યું અને તૂટી ગયું તો બધા ઉત્સેચકો કોષની જ અંગિકાઓનું વિઘટન કરી શકે છે. અને એવું થાય પણ છે, જે અંગિકાઓ કોષની વૃદ્ધ થઈ ગઈ હોય, જે અંગિકાઓ છે કાર્ય કરવા સક્ષમ નથી, કે કોઈ કોષ અન્ય કોષનું પાચન કરવા માંગતો હોય, તો એવા સમયે આ લાઇસોસોમ છે એ કોષની અંગિકાઓનું જ પાચન કરતું હોવાથી આને તમે નાનપણમાં આત્મઘાતી કોથળી કહેતા, જો તમને યાદ હોય તો, આત્મઘાતી કોથળી. હવે આખું રિવર્સમાં જાઓ તો હું તમને એમ કહું કે અંતઃકોષરસ ચાળમાંથી ગોલગીકાય બની અને ગોલગીકાયમાંથી લાઇસોસોમ બન્યું. ક્લિયર બધાને? તો લાઇસોસોમ છે એ ઉત્સેચકોથી ભરેલી કોથળી અથવા તો પુટિકા અથવા તો ગોલક છે, બરોબર, જે ગોલગીકાયમાંથી બન્યું છે. ગોલગીકાય શું છે? એના બે ભાગ છે, એની રચના છે, એની લંબાઈ છે, બરોબર. અને ક્યાં શું થાય છે? અહીંયા પેકેજિંગ થઈ છે, ટ્રાન્સ છેડામાંથી મેચ્યોર થઈ અને લાઇસોસોમ છે એ રિમૂવ થઈ છે. ક્લિયર બધાને? ઓકે, સમજાઈ ગયું? તો આ બંને અંગિકાઓ વિશે આજે તમને જણાવું છું. ક્લિયર? સેલી અંગિકાઓ છે, જરાય અઘરું નથી, એટલે રોજનું રોજ જ્યારે તમે વાંચો ત્યારે વાંચતા જજો, બરોબર. ઓકે, ગુડ બાય.